હે બા, અમુક લોકોની વાત છો, અમુક લોકો મારા બેટા જેવું કરશે, ચોક પૈસા આપવાના હોય ને એટલે મારા બેટા મુહૂર્ત જોશે કે ના ભાઈ આ મુહૂર્તમાં આવી રીતે દાનનો પૈસા ના લાય, ના ભાઈ આ મુહૂર્તમાં આમ ના કરાય, અને મારા બેટા ચોકથી પૈસા લેવાના હોય ને એટલા ચપ્પલ પહેરવાય ના રહે ગયે. આ જેવું પૈસા આલવાના હોય એટલે મુહૂર્ત, અને પૈસા લેવાના હોય ને સાહેબ એટલે કોઈ મુહૂર્ત બુરત ના હોય. આપણે ચોક પૈસા લેવાની એકડાય છે, કોઈ ઉઘરાણું લેવા ગમે તે, તો પબ્લિક શું કહે છે ખબર છે? જો ભાઈ, અમે રાત્રે લક્ષ્મી કોઈને હાલતા નહીં. હમણાં રાતે કોક આવીને તમને 5 લાખ રૂપિયા હાલી જાય, તમે ના લઈ લ્યો લે? અમુક દાનનો પૈસા આલવાના હોય તોય પબ્લિક એમ કહેશે કે ભાઈ રાતે લક્ષ્મી ના લાય. એટલે આ લક્ષ્મી દાન આપવામાં સમય ના જોવાનું હોય, મન જોવાનું હોય, પણ આ તો મારો બેટો ને વખૂડતા ના હોય ને એટલે શું કહેશે? રાત્રે પૈસા ના લાય. એટલે આવું ના હોય ભાઈ. તમારે રાત્રે પૈસા આપવાના, દિવસે પૈસા આપવાના. પૈસા તો તમારે તમે બોલી જો એટલે આપવાના તો સર. પછી જેને ના આપવાના હોય ને એ તો સાહેબ કે બપોરે પૈસા ના લાયો, આમ તો લક્ષ્મી ગરમ થઈ જાય. એટલે આવું હોય પાછા કહેશે જેવું લક્ષ્મીમાં આપણા ઉપર ગરમ થઈ જાય. એટલે આવું ચોથી લાવો તો મને ખબર નહીં પડતી. મારા બેટા પબ્લિક તો ગોઠતી જ નહીં સાહેબ. સાહેબ એક ભાઈને મરઘાનું ફાર્મ હતું, તે ફાર્મમાં છે ને સાહેબ તમે જોવો તો પોલીસવાળાએ રેડ મારી. એટલે પોલીસવાળા પૂછે ભાઈ તમે આ મરઘાને શું ખવડાવો છો? એટલે પેલા ભાઈ કે અમે આ મરઘાઓને ઘઉં ખવડાવીએ છીએ. એટલે પેલા ભાઈ કે લોકોને ખાવા ઘઉં નહીં, તમે મરઘાઓને ઘઉં ખવડાવો છો? લાવો 1000 રૂપિયા. 1000 રૂપિયાનો દંડ ફાડ્યો. પાછા બીજા ફાર્મ ઉપર જ્યાં તમે આ મરઘાઓને શું ખવડાવો છો? એટલે પેલા ભાઈ કે અમે આ મરઘાઓના જીવડો જીવાતને બધું ખાય મરઘાઓ મારા. એટલે પોલીસવાળા કે આ તમે જીવાતનો વિવાદ ખરાવો એટલે મરઘાઓ રોગ થાય, આ મરઘાઓ પાછા માણસો ખાય એટલે માણસોને રોગ થાય, ફાળો 2000 રૂપિયાનો દંડ. એટલે એમને 2000 રૂપિયાનો દંડ ફાળ્યો. તમે જોતો પછી આગળ એક ત્રીજા ફામે ગયા. એટલે પેલા ભાઈને પૂછ્યું તમે આ મરઘાઓ શું ખવડાવો છો? પેલો ભાઈ કે સાહેબ અમે તો મરઘાઓ રોકડા પૈસા દઈએ છીએ, ઈયોને જે ખાવું એ ખાય. તમને કે મરઘો ઘઉં ખાઈ મય તકલીફ, જીવડો ખાઈ મય તકલીફ, ફૂટણ મોતીના દોણા ખવડાઈ. પણ ગમે તે સાહેબ તમને અમારો વિડીયો ગમ્યો છે એવી હું આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ જલ્દી આપણે આવતા વિડીયોમાં, ત્યાર સુધી જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.